नमस्कार विद्यार्थी मित्रों, समर्पण टेक्नो स्कूल यूट्यूब चैनल में आपनु हार्दिक स्वागत करूँ छू। छेल्ले आबोहवाना नियंत्रण में वातावरण की भूमिका नवु एक चेप्टर आपणे शुरू कर्युं छे। आ चेप्टर नंबर 14 अने आ चेप्टर नी अंदर आपणे केटला कुदरती स्त्रोत छे ए कुदरती स्त्रोतनो अभ्यास करवानो छे। आ चेप्टरनुं नाम छे नैसर्गिक स्त्रोत। नैसर्गिक एटले के कुदरती, अने आ कुदरती केटलाक स्त्रोत छे ए सजीवो माटे खूब ज अगत्यना छे। अने आवा घणा बधा एवा स्त्रोत छे के ए स्त्रोत जो सजीवोने प्राप्त न थाय तो सजीवो पोतानो जीवन जे पृथ्वी पर जीवे छे ए जीवी शकवाना नथी। एवा जे एक टॉपिकनी आपणे छेल्ले वात करेली आबोहवाना नियंत्रणमां वातावरणनी भूमिका, तो के आपणुं आबोहवा छे, आपणी आबोहवा, ए आबोहવાનું નિયંત્રણ કઈ રીતે થાય છે, તો એમાં આપણે જોયું હતું કે પૃથ્વીનું સરેરાશ તાપમાન છે એ કઈ રીતે જળવાઈ રહે છે, પૃથ્વીનું અચાનક જ તાપમાન વધી કેમ નથી જતું, અથવા તો અચાનક તાપમાન છે એ કઈ રીતે ઘટતું નથી। તો આ નાનકડો એવો ટોપિક છે એ આપણે જોયો હતો, અને એ ટોપિકની અંદર આપણે એવું ભણ્યા હતા કે પૃથ્વીની આજુબાજુએ ચાદર અથવા તો કામળાની જેમ જે આ વાયુઓનું આવરણ આવેલું છે એ વાયુનું આવરણ છે એ આ પૃથ્વીના તાપમાનની અંદર અચાનક જ વધારો નથી થવા દેતા અથવા તો અચાનક જ ઘટાડો નથી થવા દેતા। અને આપણે છેલ્લે એ પણ જોયું હતું કે ચંદ્ર પરનું વાતાવરણ જે છે એની પણ વાત થઈ હતી, એટલે કે પૃથ્વીથી સૂર્ય જેટલો દૂર છે એટલો જ ચંદ્ર પણ દૂર છે, અને સૂર્યનું જે તાપમાન છે એ કંઈક અલગ છે, ચંદ્રનું તાપમાન છે એ કંઈક અલગ છે। સૂર્ય છે એ ખૂબ જ ગરમ છે એટલે એનું તાપમાન છે એ પ્લસમાં આપણને ત્યાં જોવા મળશે, જ્યારે ચંદ્ર છે એનું વાતાવરણ આપણને માઇનસમાં, એટલે કે ખૂબ જ ઠંડો છે, સૂર્ય છે એ ખૂબ જ ગરમ છે। ઓકે, તો એ બંનેના વાતાવરણ છે એના તાપમાન વિશે પણ વાત કરેલી। અને હવે આપણે એક નાનકડી પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિનો આપણે સૌથી પહેલાં અભ્યાસ કરીએ, પ્રવૃત્તિ નંબર 14.1। હવે પ્રવૃત્તિની અંદર શું આપેલું છે, તો કે નીચેનાઓનું તાપમાન માપો। સૌથી પહેલું આપણે એનું તાપમાન માપવાનું છે, કોનું તાપમાન માપવાનું છે, તો કે પાણીથી ભરેલું એક બીકર છે એ બીકર લેવાનું છે, એનું તાપમાન માપવાનું છે। માટી કે રેતીથી ભરેલું એક બીકર છે, એક બંધ શીશી લો જેમાં થર્મોમીટર લગાડેલું હોય છે, આ બધા જને સૂર્યના પ્રકાશમાં 3 કલાક સુધી રાખો, અને હવે ત્રણેય વાસણોનું તાપમાન માપો, તે સમયે છાંયડામાં પણ રાખીને તાપમાનને માપવાનું છે। હવે આપણે એના સૌથી પહેલાં જવાબ આપવાના થશે, એટલે સૌથી પહેલો પ્રશ્ન છે એની અંદર જોઈએ, 1 અને 2માંથી કોનું તાપમાન વધારે છે, તો સૌથી પહેલાં જોઈએ 1 અને 2ની અંદર કોણ કોણ આપેલા છે, તો કે 1 નંબર છે એની અંદર પાણીથી ભરેલું એક બીકર છે, અને 2 નંબર છે એની અંદર માટી કે રેતીથી ભરેલું એક બીકર છે। તો આ બંનેમાંથી કોનું તાપમાન વધારે છે પહેલો પ્રશ્ન એવો છે, તો આપણે એવો જવાબ કંઈક આપી શકીએ છીએ કે સૌથી પહેલાં ઝડપથી ગરમ થતું હોય એવું હોય તો એ છે જમીન, જમીન છે એ ઝડપથી ગરમ થશે અને ઝડપથી ઠંડી પણ થશે, જ્યારે પાણી છે એ ઝડપથી ગરમ થતું નથી, ધીમે ધીમે ગરમ થાય છે અને ધીમે ધીમે ફરી પાછું એ ઠંડુ પણ થતું હોય છે। તો આના જવાબની અંદર એવું લખશું આપણે કે પાણીથી ભરેલું બીકર છે એ ધીમે ધીમે ગરમ થાય છે, અને માટી કે રેતી ભરેલું જે બીકર છે એ ઝડપથી ગરમ થાય છે, એનો મતલબ એવો થશે સીધે સીધો કે રેતી છે એ ઝડપથી ગરમ થાય છે, એનું તાપમાનનું માપ છે એ વધારે હોય છે। મેળવેલા નિષ્કર્ષના આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે, જમીન કે દરિયો, તો એના જવાબની અંદર હવે આવશે જમીન ઝડપથી ગરમ થશે, સૌથી પહેલાં જમીન છે એ ગરમ થશે અને દરિયો છે એ ધીમે ધીમે ગરમ થશે। ત્યાર પછીનો પ્રશ્ન છે 3 નંબરનો, શું છાંયડામાં હવાનું તાપમાન રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે, એટલે કે છાંયડામાં હવાનું તાપમાન છે એ રેતી કે પાણીના તાપમાન જેટલું જ હોય છે, તો એની અંદર જવાબ આવશે ના, છાંયડાની અંદર એનું તાપમાન છે એ કંઈક જુદું જુદું હશે, અને
छाइडानी अंदर तापमान ने ए कई रीते मापवामां आवे छे। तो के जो एने तड़कानी अंदर मापवामां आवे तापमान ने तो एनी अंदर वेरिएशन आवे छे, एटले के तापमान आपणने जुदू जुदू प्राप्त थाय छे। एटला माटे छाइडानी अंदर तापमान ने हमेशा मापवामां आवतुं होय छे। त्यार पछीनो प्रश्न छे, शुं बंद शीशी के काचना वासणमां लीधेलुं होवानुं तापमान अने खुल्लामां लीधेलुं होवानुं तापमान समान छे? तो एनी अंदर पण आवशे ना, बन्नेना तापमान छे ई कंईक जुदा जुदा जोवा मळशे। आना कारण विषे तमे शुं विचारो छो? शुं रोजिंदा जीवन में अपने बीजे आवा आवा प्रकारनी घटनाओं थी वाकेफ छे? हाँ, तो के बंद क्लासरूम होय तो एनुं तापमान कंईक अलग हशे, अने जो ई क्लासरूम खुल्लो हशे, एना दरवाजा खुल्ला हशे, बारी खुल्ली हशे, तो एनुं तापमान पण कंईक जुदुं हशे। तो आवी घटनाओंथी आपणे परिचित थया होईए छे घणी वखत, बराबर छे? तो एनું ઉદાહરણ આપણે લખી શકીએ, જેમ કે આપણે જોયું કે રેતી અને પાણી એક સરખા દરથી ગરમ થતા નથી, તમે તેમના ઠંડા થવાના દર વિષયમાં શું વિચારો છો? શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકીએ છીએ? તો એ પ્રયોગ આપણે વિસ્તૃત માહિતી માટે આના પછી પ્રાપ્ત કરશું। ત્યાર પછીનો ટોપિક આવે છે હવાની ગતિ એટલે કે પવનો વિશેની વાત કરવાની છે। આપણે દિવસભરની ગરમી પછી સાંજે વહેતા ઠંડા પવનથી રાહતનો અનુભવ કરીએ છીએ। આપણે એટલા ખુશનસીબ છીએ કે ઉનાળાના ગરમ વાતાવરણ પછી ઘણી વખતે વરસાદ પણ પડે છે। તે કયું પરિબળ છે કે જે હવાને કોઈક વાર હવાની લહેર, કોઈક વાર તેજ હવા, કોઈક વાર તોફાનના સ્વરૂપમાં ગતિ આપે છે? વરસાદને આપણી પાસે કોણ લાવે છે? તો આ હવાની લહેર છે, એના દ્વારા જ આ બધી જ વસ્તુ શક્ય બનતી હોય છે। હવે વાત કરીએ કે પવન છે એની ગતિ કઈ રીતે પ્રાપ્ત થાય છે, ગતિ કઈ રીતે પ્રાપ્ત થતી નથી। આ બધી જ ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે। એટલે કે વાતાવરણમાં જો હવા ગરમ થશે એના કારણે બધી જ હવા છે એ ઉપરના વાતાવરણની અંદર જશે, જો ઉપરના વાતાવરણની અંદર હવા જશે તો એ ઠંડી હવા ઉપર એ પ્રેશર કરશે અને એના કારણે આપણને પવનોની લહેરનો અનુભવ થતો હોય છે, એટલે કે ઠંડા પવનની લહેર મળતી હોય છે। ત્યાર પછી વાત કરીએ, આ બધી જ ક્રિયાઓ આપણા વાતાવરણમાં હવા ગરમ થવાથી અને પાણીની બાષ્પ બનવાના પરિણામે થાય છે એ તો આપણે સમજી લીધા, પણ એના પછી પાણીની બાષ્પ સજીવોની પ્રવૃત્તિઓ અને પાણીના ગરમ થવાને કારણે થાય છે। સ્થલજ ભાગ કે જલજ ભાગથી થવાવાળી જે કેટલીક પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિની વાત કરીએ તો કે બધા જ પ્રાણીઓને જીવંત રહેવા માટે એ શક્ય હોય છે, એટલે કે એની પ્રાપ્તિ જરૂરી છે। જો એ પ્રાપ્ત ન થઈ શકે તો સજીવો જીવંત રહી શકતા નથી। વિકિરણના પરાવર્તન અને પુનઃવિકિરણને કારણે વાતાવરણ ગરમ થાય છે। ગરમ થવાને લીધે હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે, એટલે કે તાપમાન વધે છે। જો હવા ગરમ થશે એટલે આમાં એવો શબ્દ વાપર્યો છે, હવામાં ઉષ્ણતાનો સંચાર થાય છે, એટલે કે હવા છે એ તાપમાનનો સંગ્રહ કરે છે અને તાપમાન એનું વધે છે। આ પ્રકૃતિને જાણવા માટે આવો નીચેની એક પ્રવૃત્તિનો આપણે અભ્યાસ કરીએ અને એ પ્રવૃત્તિ આપણે આની પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લેશું। પ્રવૃત્તિ અને એ પ્રવૃત્તિની અંદર આપેલા કેટલાક પ્રશ્નો છે, એ પ્રશ્નો વિશેની આપણે વાત એની પછીની જે નાનકડો એવો ટોપિક છે એ ટોપિક ભણ્યા પછી આપણે જોઈ શકશું। ઓકે, ત્યાર પછી આપેલું છે એ ટોપિક વિશેની આપણે થોડીક માહિતી હું તમને પહેલાં આપી દઉં છું કે જમીન અથવા તો સમુદ્ર છે એ કઈ રીતે ગરમ થતા હશે। તો કે સૌથી પહેલાં સૂર્યના કિરણો છે એ સમુદ્ર અને પૃથ્વી એટલે કે જમીન અને પાણી ઉપર બંને ઉપર પડે છે, પણ
झड़प थी कोण गरम थाय छे, तो ये आगळनी प्रवृत्ति में आपणे अभ्यास कर्या छे के वातावरणनी अंदर थी सूर्यना किरणों पसार थई अने पृथ्वी उपर पड़े छे, पण पृथ्वी उपर जमीन अने पाणी आ बंने आवेला छे, एटले जमीन छे ये झड़प थी गरम थाय छे, अने त्यार पछी जेटला किरणों पाणी उपर पड़े छे ए पाणी ने धीमे 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 गरम करे छे, એટલે પાણી પણ ગરમ થાય છે અને પૃથ્વી પણ ગરમ થાય. ફરક એટલો છે કે પૃથ્વી છે એટલે કે જમીન છે એ ઝડપથી ગરમ થાય છે, પાણી છે એ ધીમે ધીમે ગરમ થાય છે. હવે થશે એવું કે પાણી ગરમ થશે તો પાણીની આજુબાજુની જે હવા છે એ હવાનું તાપમાન વધશે, એટલે કે હવા છે એ ગરમ થશે અને એ બધી જ હવા છે એ વાતાવરણમાં ઉપર જશે. એ એક મિત્રો યાદ રાખવાનું કે હંમેશા પૃથ્વીની આજુબાજુ એટલે કે જમીનની આજુબાજુ અથવા તો સમુદ્રની સપાટીની આજુબાજુએ જે હવા હશે એ બધી જ હવા છે એ ઠંડી હવા હશે. હંમેશા એ યાદ રાખવાનું કે ગરમ હવા જે હવાનું તાપમાન વધારે હોય એ હંમેશા વાતાવરણમાં ઉપરના સ્તરમાં હશે, એટલે કે ઉપર જતી રહેશે. શા માટે ઉપર જતી રહેશે? જેમ જેમ હવાનું તાપમાન વધશે એમ એમ ઉપર જતી રહેશે અને ઉપર રહેલી જે ઠંડી હવા છે એના ઉપર પ્રેશર કરશે. જેવું એના ઉપર એ ઠંડી હવા ઉપર પ્રેશર થશે એટલે બધી જ ઠંડી હવા છે એ નીચે આવતી રહેશે, અને નીચે ફરી પાછી આ હવા છે એ ગરમ થશે એટલે એ ફરી પાછી ઉપર જશે, અને એ ક્રમશઃ ઠંડી હવાનું સ્થાન છે એ ગરમ હવા લે છે અને ગરમ હવાનું સ્થાન છે એ ઠંડી હવા લેતી હોય છે. એ વિસ્તૃત આપણે એક ટોપિક આની પછીનો ભણશું ત્યારે તમને ખ્યાલ આવશે, પણ એમાં એક મીણબત્તીનું ઉદાહરણ લઈને આપેલું છે અને સમુદ્રની સપાટી ગરમ થાય છે, પૃથ્વીની સપાટી જે ગરમ થાય છે એ નાનકડું એવું એક ઉદાહરણ સહિત આપણે એ પ્રવૃત્તિનો અભ્યાસ કરશું અને એ નાનકડા એવા ટોપિકની આપણે ચર્ચા વિચારણા કરશું કે આ ટોપિકની અંદર કેવા કેવા નાના પ્રશ્નો પણ આપેલા છે એ પ્રશ્નો પણ આપણે જોઈ લેશું. ઓકે, તો આપણે આ લેક્ચરની અંદર એટલે સુધી રાખીએ છીએ.